આ ઋતુ મહેતા કોણ છે? એ મારી ચેનલની બહુ જ નીડર રિપોર્ટર હતી કાલિસ્પા, અને સ્ટિંગ ઓપરેશનની સ્પેશિયલ કે જ્યારે પણ સ્ટિંગ ઓપરેશન કરવા જતી ત્યારે એક નવા ગેટઅપમાં નવા લુક સાથે જતી, અને હર હંમેશા એક નવા નામ અને કામ સાથે જતી જેથી એને કોઈ પણ ઓળખી ન શકે. મને હવે ખબર પડી કે તે મારી સાથે મેરેજ કરવાની હા કેમ પાડી. જી હા, હું વાત કરી રહી છું માધવપુર ગામ. બારામ ઝઘડીને આવે અને મગજમારી કરીને આવે એટલે છોડાવવા મારે આવવાનું. જ્યાં ઘણા લોકોએ પીવાના પાણીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મેડમ, હું માધવપુર ગામનો છું. અમારા ગામના લોકો પીવાના પાણીના કારણે નથી મરી રહ્યા. એ બહુ મોટું રેકેટ છે મેડમ. પીવાના પાણીમાં કોઈ પ્રોબ્લેમ નથી. પુરાવા વગર આપણે કંઈ જ સાબિત નહીં કરી શકીએ. ભાગ્યોદય હોસ્પિટલમાંથી ફોન હતો. એમના ત્યાં સીસીટીવી કેમેરા હેક થઈ ગયા છે. મને લાગે છે કે કોઈ આપણી પર વોચ રાખી રહ્યું છે. મારી પાસે એક પ્લાન છે. એમટી હોસ્પિટલ સાથે તારું શું કનેક્શન છે? એક મારા બીજા ક્લાયન્ટની જેમ હું એમનો પણ લીગલ એડવાઇઝર છું. કમ ઓન, આ બધા બહુ મોટા માણસો છે. નહીં કરું સર, એક પ્રોબ્લેમ. પણ મૂર્ખામી ભર્યું પગલું ભર્યું છે ને, તો હવે માફ નહીં કરું. કેસ તો એ રીતે લડજો અને જીતજો. એડવોકેટ કબીરે આપની અને એમટી હોસ્પિટલ વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે. કે ક્યાર પછી કોઈ પણ ડોક્ટર સંજય શાહની સામે પડવાની હિંમત ન કરે. એક છોકરો છોકરીને પ્રેમ કરે છે, છોકરી ના પાડે છે, ત્યારે છોકરી પર એક્સિડન્ટ થાય છે. એનો બળાત્કાર થાય છે અને બ્લેકમેલ કરવામાં આવે છે. આ 52 પાનાની સમજણ તો બધા પાસે છે, પણ ક્યારે કયું પાનું ઉતરવું એની સમજણ જેની પાસે છે એ ગેમ જીતે છે. પાનાની રમતમાં તમને માત્ર 52 પત્તાની જ ખબર છે, 53મું પાનું તમારી સમજણની બહાર છે.